વિરમગામ તાલુકાની 99 શાળાના 135 થી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો ધરણા પર બેઠા છે. વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું. જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા, નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને સુધેડીકરણ કરવા મુખ્ય પાંચ પ્રશ્નો, જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી, તારીખ 1-1-2016ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, દેશના બધા રાજ્યોના ફિક્સ પગારે શિક્ષકો, પેરા ટીચર, શિક્ષક સહાય, વિદ્યા સહાયક, ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકોને 31 માર્ચ 2021 પહેલા એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિ કરતા બાબતો દૂર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ, શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મુખ્ય પ્રશ્ન, ઉચ્ચતર પગાર ધોરણ CCC પાસ કર્યા બાદ પરંતુ મળતાપાત્ર આપવા બાબત તથા તારીખ 30-6-2016 પછી મુદત વધારવા બાબત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ₹4200 ગ્રેડ પે ચાલુ રાખવા બાબત, આથી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા શિક્ષક સંઘ અમારી માંગણીઓ પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવે અને જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે તથા અન્ય પ્રશ્નો પણ ઝડપથી ઉકેલ આવે તે રીતેનો મામલતદાર કુંજલ કેશાને આવેદન પત્ર પાઠવ્યું છે. અરબાઝ ઘાંચી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિરમગામ.